धोरण चार विषय इंग्लिश। विद्यार्थी मित्रों, आपणू पहलू फर्स्ट सेमेस्टर चालू थई गयू। हवे आपणे जोईए यूनिट वन। यूनिट वन में आपेली छे गेट अप एंड डांस, ए सरस मजानी पोएम आपेली छे आपणे। गेट अप डांस એટલે ઊભા થાવ અને નાચો। હવે એ તમે સમજ્યા હશો, એના આધારે આપણે અહીંયા સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી પ્રમાણે સ્પેલિંગો જોઈશું। એક્ટિવિટી વન નામ છે હોપે લિટલ, થોડું કૂદો। પ્રશ્ન નંબર એક, નીચેના અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી અર્થ તૈયાર કરો અને લખો। પહેલો શબ્દ છે હોપ, HOP, હોપ એટલે કૂદવું। અહીંયા બે જ આપેલા છે, સ્પેલિંગ અને અર્થ, પણ અહીંયા મેં ત્રણ લાઇન દોરી અને વચ્ચે ઉચ્ચાર પણ લખ્યો છે, એટલે તમને વાંચવામાં સરળતા રહે। અને જો કેટલી લીટીમાં મેં લીટી દોરી છે જોઈ લેજો, 1, 2 અને 3। તમારે સ્વાધ્યાય પોથીમાં ત્રણ લાઇનમાં એટલે 3 વખત આ સ્પેલિંગ લખવાનો રહેશે, બરાબર। બીજો છે RUN, રન એટલે દોડવું। SKIP, સ્કીપ એટલે દોરડા કૂદવા। BEND, બેન્ડ એટલે વાંકા વળવું। SLEEP, સ્લીપ એટલે સૂઈ જવું। BED, બેડ એટલે પથારી। હવે આપણે આવે છે એક્ટિવિટી 2, એમાં પણ ક્વેશ્ચન 1 છે, નીચેના અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી અર્થ તૈયાર કરો અને લખો, બરાબર। અહીંયા પણ મેં એવી રીતે લાઇન દોરી છે, એ જ પ્રમાણે તમારે લાઇન દોરી અને સારા અક્ષરે કેવી રીતે લખાયેલું છે એ જોઈ અને લખવાનું છે। પહેલો શબ્દ છે EAT, ઈટ એટલે ખાવું। બીજો શબ્દ છે DRINK, ડ્રિંક એટલે પીવું। ત્રીજો છે TALK, ટોક એટલે વાતો કરવી। COME, કમ એટલે આવવું। LAUGH, લાફ એટલે હસવું। SHOW, શો એટલે બતાવવું। આ એક્ટિવિટી 2 પહેલો ક્વેશ્ચન છે। હવે આવે છે બીજો ક્વેશ્ચન, નીચેના ચિત્રોમાં થતી ક્રિયાઓના નામ લખો। આપણે અહીંયા ચિત્ર આપેલા છે, એ ચિત્ર જોઈ અને આપણે એનો સ્પેલિંગ લખવાનો છે। જો પહેલા ચિત્રમાં શું છે, છોકરી ઊભી રહેલી દેખાય છે, એટલે લખવાનું સ્ટેન્ડ અપ। બીજા ચિત્રમાં આંખો બંધ કરેલી છે, એટલે લખેલું છે ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો, આપણે પુસ્તકમાં એ રીતે ભણીએ છીએ। અહીંયા પીતું બતાવ્યું છે, એટલે લખવાનું ડ્રિંક, એ કઈ ક્રિયા કરે છે, પીવે છે। બંને છોકરાઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય એવું પિક્ચર છે, એટલે TALK, ટોક, ટોક એટલે વાતો કરવી। અહીંયા છોકરો દોડતો બતાવ્યો છે, દોડવાનું આવે છે રન, RUN, રન એટલે દોડવું। હવે અહીંયા છે સરસ મજાની ખુરશી ઉપર બેઠક જમાવેલી છે, એટલે સીટ, સીટ એટલે બેસવું। અહીંયા છે કૂદકો મારવો। હવે આપણે આગળ જોયું કે હોપ એટલે કૂદવું, પણ અહીંયા જમ્પ એટલે પણ કૂદવું, એ વસ્તુ લેવાય। JUMP, જમ્પ એટલે કૂદવું, જ્યારે વસ્તુ કૂદવાની આવે ત્યારે જમ્પ શબ્દનો ઉપયોગ કરવો। આ સૂઈ ગયેલી ક્રિયા બતાવે છે, એટલે સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂઈ જવું। આ ચાલવાની ક્રિયા બતાવે છે, એટલે WALK, વોક એટલે ચાલવું। મેં અહીંયા જે પ્રમાણે જ્યાં જે સ્પેલિંગ લખ્યો છે એ જ પ્રમાણે સારા અક્ષરે આ સ્પેલિંગો લખાવા જોઈએ, બરાબર।